અરવલ્લી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના દ્વાર તારીખ 11/6/2021 થી ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે। કોરોના મહામારીને પગલે રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે કોરોનાના કેસો ઘટતા સરકાર દ્વારા ધાર્મિક સ્થાનો ખુલ્લા કરવાની એસઓપી જાહેર કરવામાં આવી છે, જેના પગલે છેલ્લા 1.5 મહિનાથી બંધ યાત્રાધામ શામળાજી મંદિર પણ રાજ્યના અન્ય મંદિરોની સાથે તારીખ 11/6/2021 ના રોજથી ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મંદિરને તેના નિયત સમય સવારે 6 થી રાત્રિના 8:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે, જેથી ભક્તો ભગવાન શામળિયાના શાંતિથી દર્શન કરી શકે। ખાસ કરીને સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન માટે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે। માસ્ક વગરના ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં। ત્યારે કાળિયા ઠાકર શામળાજીનું મંદિર ભક્તોના દર્શન માટે ખોલવામાં આવતા ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો છે। જો કે પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોની હાજરી પાંખી જોવા મળી હતી। ખાસ કરીને યાત્રાધામ શામળાજી રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી રોજના અનેક ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે। દર પૂર્ણિમાએ હજારો ભક્તો ભગવાન શામળિયાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે। આ ઉપરાંત અહીં વર્ષ દરમિયાન દીપાવલી, હોળી, જન્માષ્ટમી સહિત બધા ધાર્મિક તહેવારો ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે, ત્યારે ભગવાન શામળિયાના દર્શન ચાલુ થતા ભક્તો ખુશ જોવા મળ્યા હતા। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, શામળાજી। આજ રોજ સુપ્રસિદ્ધ ભગવાન શામળાજી ભગવાનનું મંદિર કોરોના વાયરસ અને કોવિડના કારણે ગુજરાત સરકાર અને ભારત સરકારના આદેશ અનુસાર મંદિર છેલ્લા 45 દિવસ ઉપરથી બંધ રાખવામાં આવ્યું હતું। સરકારશ્રીના આદેશ અનુસાર આજથી અમે શામળાજી વિષ્ણુ મંદિર યાત્રિકો માટે દર્શનાર્થે તમામ જનતા માટે ખુલ્લું મૂકીએ છીએ। એમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝ અને માસ્ક સાથે જ અમે યાત્રાઓને મંદિરની અંદર પ્રવેશ આપવાના છીએ અને તેમાં પણ 10-10 માણસો અલગ અલગથી દર્શન કરે અને અંદર કોઈ વધુ વ્યક્તિઓ ભેગા ના થાય એની તકેદારી ટ્રસ્ટ મંડળ તરફથી રાખવામાં આવેલી છે અને આજુબાજુની વિસ્તારની જનતા અને યાત્રિકો પણ આ મંદિર ખુલવાથી ખૂબ જ એમના લાગણી અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવવાનું જે છેલ્લા 45 દિવસ બંધ હતું, તેથી યાત્રિકોને અને સ્થાનિક વેપારીઓને પણ રોજગારી અને નાના વેપારીને પણ રોજગારી મળશે અને ભગવાન શામળાજીને પ્રાર્થના કરીએ આવનાર દિવસની અંદર ગુજરાતની જનતાને, આ સમગ્ર દેશની જનતાને આરોગ્ય સુખમય રહે અને આ કોરોના વાયરસ નેસ્ટ નાબૂદ થાય એવી ભગવાન શામળાજીને પ્રાર્થના સહ આજથી અમે મંદિરને દર્શન માટે ખુલ્લું મૂકીએ છીએ। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કોંગ્રેસ કાર્યકરો દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કોંગ્રેસ કાર્યકરો દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઈડર આરામગૃહથી વિરોધ પ્રદર્શન કરી રહેલા 30 થી વધુ કોંગ્રેસ કાર્યકરોને ઈડર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। પોલીસ દ્વારા અટકાયત કરતા પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે શાબ્દિક ટિપ્પણી થઈ હતી। કોંગ્રેસ કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં રામધૂન બોલાવી હતી। રાજેશ ચાવડા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ઈડર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલની એક્સાઇઝમાં સખત વધારો ઝીંકતા ગુજરાત સહિત દેશની પ્રજા મોંઘવારી અને મહામારીના મારથી હેરાન પરેશાન જોવા મળી રહી છે। દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા તારીખ 11/6/2021 ના રોજ રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેરના 4 રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિવિધ પ્લેકાર્ડ અને બેનર સાથે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જોકે વિરોધ પ્રદર્શનને જોતા
પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરી રહેલા 18 જેટલા કોંગ્રેસી ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈ સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજાની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે। દેશમાં પેટ્રોલ ડીઝલના છેલ્લા 13 વર્ષમાં સૌથી ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે, ત્યારે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવો પર અંકુશ લાવે તે જરૂરી છે। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા। બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકામાં આવેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંચ લેતા કોન્સ્ટેબલને એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈને રૂપિયા 18,000ની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો હતો। અમરાભાઈએ ફરિયાદીને જુગારના કેસમાં પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે હેરાન નહીં કરું તેમ કહી લાંચ માગી હતી। તેરવાડિયા વાસના નાકે એસીબી દ્વારા વોચ ગોઠવી આરોપી અમરાભાઈ દેસાઈને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। જાગૃત નાગરિક દ્વારા જાણ કરાતા પોલીસ કોન્સ્ટેબલ એસીબીના સકંજામાં ફસાઈ ગયો હતો। ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મામલતદારે બિન અધિકૃત રીતે ખનિજ વહન કરતી ટ્રકને ઝડપી પાડી હતી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મામલતદાર કચેરીથી 4 રસ્તા તરફ જતા ટ્રકને મામલતદારે અટકાવી હતી। રોયલ્ટી પાસ કરતા વધુ એક ખનિજ ભરેલી ટ્રકને ઝડપી પાડી છે। રોયલ્ટી પાસમાં 16.19 ટન એટલે કે 16,190 કિલોગ્રામ ખનિજનું પરમિટ હતું। ટ્રક ડ્રાઈવર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી મેઘરજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મેઘરજ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં રસીકરણ જાગૃતિ અંગે સસ્તા અનાજની દુકાન ધારકોની બેઠક યોજવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં નાયબ કલેક્ટર દલપતભાઈ ટાંગના અધ્યક્ષસ્થાને રસીકરણ જાગૃતિ અંગે ગુરુવારના રોજ બપોરે બેઠક યોજવામાં આવી હતી। તાલુકામાં રસીકરણની ટકાવારી ખૂબ જ ઓછી હોવાથી ગ્રામ્ય કક્ષાએ લોકોમાં રસીકરણ જાગૃતિ લાવવા સસ્તા અનાજની દુકાનોવાળા સાથે બેઠક યોજવામાં આવી હતી। ભરત સથવારા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પાટણ। આજરોજ રાધનપુર તાલુકાના જે સસ્તા અનાજની દુકાનદારો જે છે, એફપીએસ હોલ્ડર જે છે, એમની મિટિંગ એ રાખવામાં આવી। મિટિંગનો એજન્ડા એકમાત્ર એટલો હતો કે રાધનપુર તાલુકાની અંદર રસીકરણનું પ્રમાણ જે રીતનું હોવું જોઈએ એના કરતાં બહુ ઓછું છે, એટલે લોકો કોરોનાને લઈ અને જાગૃત થાય અને કોરોનાની લડત સામે ટકી રહેવા માટે રસી એકમાત્ર હથિયાર છે, એટલે લોકો વધુમાં વધુ રસી લે એ માટે અમારા ગ્રામ્ય કક્ષાની અંદર ખાસ કરીને જે દુકાનદારો જે છે એ સીધા પ્રજા સાથે સંકળાયેલા છે, એટલે એ લોકો પ્રજાને સમજાવે અને રસી લેવા માટે જાગૃત કરે અને એમનો વિશ્વાસ કેળવે, એટલા માટે આજરોજ આ મિટિંગ રાખવામાં આવી હતી। અને એની અંદર અમે દરેક દુકાનદારને સૂચના આપવામાં આવી છે કે તમારા જેટલા પણ કાર્ડ ધારકો જે છે એમાં 45 વર્ષથી વધુ વયના જેટલા લોકો છે એમની યાદી બનાવે અને 18-44 વર્ષના વયજૂથના જેટલા પણ લોકો છે એમની પણ યાદી બનાવી અને રસીકરણનું કામમાં ઝડપ લાવે એ માટેની સૂચના આપવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અમદાવાદ હાઈવે પર 6 લેનની કામગીરી ચાલુ હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ તથા વેપારીઓ દ્વારા પણ વહીવટી તંત્રને એવી રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદ હાઈવે હોટલ રામદેવથી લઈ કોન્વેન્ટ સ્કૂલ સુધી માત્ર 600 મીટરનો હંગામી ધોરણે સર્વિસ લાઇન તત્કાલ ધોરણે શરૂ કરી દેવામાં આવે તો હાલના સમયે પડતી હાલાકીમાંથી ચોક્કસપણે બહાર આવી શકાય છે, ત્યારે ચોમાસું શરૂ થતા પહેલા યોગ્ય નિર્ણય લઈ તાત્કાલિક ધોરણે કામ પૂરું થાય એવી લોકોની પ્રબળ માંગ ઉઠી છે। ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। અહીંયા NH-40 નેશનલ હાઈવે પર ઊભો છું, અહીંયા ડીમાર્ટ અને કોન્વેન્ટ સ્કૂલના વચ્ચે, જ્યારે ભૂતકાળમાં ડીમાર્ટ અને કોન્વેન્ટ સ્કૂલના વચ્ચે એક ગેપ આપવામાં આવી હતી, ટર્નિંગ પોઈન્ટ હતું, જેના કારણે લોકોને અગવડતા નહોતી પડતી, ટર્નિંગ પોઈન્ટ માટે સ્કૂલમાં જવા માટે પણ સરળતા રહેતી હતી, જ્યારે કોઈ શોપિંગ સેન્ટર કે કોઈ ધંધા માટે આવવું જવું હતું તો બી લોકોને સરળતા પડતી હતી, જે અત્યારે NH-40 હાઈવે જે નવો બનાવવામાં આવ્યો છે તેના કારણે
એ ગેપ પૂરી દેવામાં આવી છે. એ ગેપ પૂરી છે એના કારણે અહીંયા સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને આવવો તો પણ, અને જો સામે કોઈ શોપિંગમાં માટે કોઈ વ્યક્તિ આવેલા હોય તો એમને પણ રિટર્ન જવા માટે પાલનપુર તરફ જવા માટે તકલીફો પડી રહી છે, જેને કારણે એમને ટર્નિંગ પોઈન્ટ યુ ટર્ન લેવા માટે અહીંયાથી 1.5 કિલોમીટર જેવું દૂર એસબીપુરાના પાટીએ સ્પેશિયલ ટર્નિંગ માટે જવું પડે છે. અથવા તો જો કોઈ ધંધાદારી આ સાઈડના જે સામેના ભાગ જે કોન્વેન્ટ સ્કૂલની લાઇનમાં જે ધંધાદારી વ્યક્તિઓ છે, ક્યાંક ને ક્યાંક પોતાનો સમય બચાવવા માટે રોંગ સાઈડ તેમનું પગલું ભરી નાખે છે, રોંગ સાઈડ આવી જાય છે, જેના કારણે કોઈ આકસ્મિક બનાવ બને યા તો કોઈ એવી ઘટના બને તો તેના જવાબદાર કોણ થાય, એ બી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જે આકસ્મિક કાં તો પછી રોડ લાઈનને અમે વિનંતી કરીએ છીએ, ધંધાદારી લોકો અમે ભેગા થઈ જાય એક વિનંતી કરીએ છીએ, કાં તો અહીંયા અમને સર્વિસ રોડ આપવામાં આવે, કાં તો વૈકલ્પિક રીતે જે ભૂતકાળમાં અહીંયા ગેપ હતી યુ ટર્ન લેવા માટેની, એ ગેપ કાં તો ફરતી વૈકલ્પિક રીતે મંજૂર કરવામાં આવે, જેના કારણે લોકોને અવર જવરમાં કોઈ તકલીફ ના પડે, અહીંયાથી લોકોને દૂર ના જવું પડે, અને સમય બચાવવા માટે કોઈ એવા પગલાં ના ભરે જેના કારણે આકસ્મિક બનાવ બને અને અહીંયા તકલીફ થાય, જેથી અમે આટલી રજૂઆત કરીએ છીએ કે અમને વૈકલ્પિક ધોરણે અહીંયા એક ગેપ આપી અને યુ ટર્ન માટેની મંજૂરી આપો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ગુલશન કોલોનીમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા 8 જુગારીને ઝડપી પાડ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પોલીસ સ્ટાફના માણસો તારીખ 9 જૂનની રાત્રે રેલવે સ્ટેશન તરફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસોએ રાત્રિના સમયે ગુલશન કોલોનીની પ્રથમ ગલીમાં રેડ કરી હતી, ત્યારે ઇલેક્ટ્રિકના થાંભલા નીચે કેટલાક માણસો ગોળ કુંડારું કરી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા હતા. પોલીસે રાત્રિના સમયે ઇલેક્ટ્રિક થાંભલાની નીચે તીન પત્તીનો જુગાર રમતા 8 ઇસમોને કોડન કરી રૂપિયા 12,040 રોકડ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી જુગાર ધારા એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરત સથવારા સાથે હિમાની ચૌહાણ, સીડી ન્યૂઝ, પાટણ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતના હોલમાં ચોમાસુ કીટ માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પંચાયતના હોલ ખાતે ખેડૂતો કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ મકાઈ કીટ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ અધિકારી સહદેવભાઈ ચૌધરીએ જણાવ્યા મુજબ તાલુકાના 3 દિવસમાં 1500 જેટલા ખેડૂતોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. ફોર્મ લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી. લલિત ડામોર સાથે જયમિલી પંડિત, સિટી ન્યૂઝ, વિજયનગર.